અમદાવાદની બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. મૃતક કપિલ પરમારે હોસ્ટેલના રૂમમાં જ ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરી દીધી. મૃતક કપિલ પરમાર બીજે મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. લાંબા સમયથી માનસિક બીમારીથી પરેશાન મૃતકે 4 ડિસેમ્બરે મોડી રાત્રે હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું છે. ઓનલાઈન પર જોડાયા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ. જિગ્નેશ, બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કર્યો છે, શું કારણ સામે આવ્યું છે? દીપાલી, જે આ રેસિડેન્ટ ડોક્ટર હતા તે થર્ડ યરમાં કામ કરતા હતા. મેડિસિન વિભાગમાં તેઓ ફરજ બજાવતા હતા. તેમને જોઈએ તો સાયકેટ્રી બીમારીથી પીડાતા હોવાના કારણે તેની ટ્રીટમેન્ટ પણ આ થર્ડ યર સ્ટુડન્ટની ચાલતી હતી, અને જેના કારણે તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે તબીબો અને હોસ્પિટલ સ્ટાફ માની રહ્યા છે. જો કે આ બાબતે ખુલાસો તો પોલીસની તપાસમાં જ ખબર પડશે, પરંતુ હાલના તબક્કે 4 તારીખે મોડી સાંજે તેણે ઇન્જેક્શન લઈ એનેસ્થેસિયામાં આપવામાં આવતું અને વપરાતું ઇન્જેક્શન લઈ અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે, જેના કારણે સમગ્ર મામલો હાલમાં પોલીસે તપાસ કરવા માટે હાથ પર લીધો છે. જી જિગ્નેશ, આભાર માહિતી આપવા બદલ. તો બીજે મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં રેસિડેન્ટ ડોક્ટર અભ્યાસ કરતો હતો અને તેને 4 ડિસેમ્બરના રોજ પોતાના રૂમમાં ઇન્જેક્શન ખાઈને આપઘાત કરી લીધો છે. આ સમગ્ર મામલે પોલીસે પણ આત્મહત્યાનો ગુનો દાખલ કરી આત્મહત્યા પાછળનું કારણ શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યુવક માનસિક રીતે બીમાર હતો અને આ જ કોલેજમાં તેની સારવાર પણ ચાલી રહી હતી અને તેનાથી કંટાળી તેણે આપઘાત કર્યો છે.